નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે પાઠ 15 ની અંદર કેટલીક કુદરતી ઘટનાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એની અંદર બે ઘટનાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો, એક હતું વીજળી અને બીજું હતું ભૂકંપ. એના વિશે તમે સચોટ માહિતી ઓનલાઈન લેક્ચરની અંદર લીધી હશે અને તૈયાર પણ કરી હોય છે. ન કર્યું તો તૈયાર કરી દેજો, વિડીયો જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જે વિડીયો છે એ જોઈ લખી અને તૈયાર પણ કરજો. હવે ધોરણ 8 ની અંદર 16મા પાઠની અંદર વિજ્ઞાન વિષયની અંદર પ્રકાશ વિશે વાત કરવાની છે. પ્રકાશ એટલે શું? પ્રકાશ કોને કહેવાય? પ્રકાશના સ્ત્રોતો કયા છે? પ્રકાશના સ્ત્રોતો એટલે શું અને પ્રકાશ આપણા જીવનની અંદર કેટલો મહત્વનો છે એના વિશે આપણે આગળ અભ્યાસ કર્યો છે. તમે જાણો છો કે આપણને વસ્તુ એ પ્રકાશના કારણે દેખાય છે અને પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. આ ધોરણ 7ની અંદર તમે ભણી ચૂક્યા છો. પહેલો પ્રશ્ન થાય કે ભાઈ વસ્તુ આપણને કઈ રીતે દેખાય છે? આપણી પાંચ ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય તો કે જેને આપણે દ્રષ્ટિ કહીએ છીએ, જોવાની શક્તિ કે જેને આપણે આંખ કહીએ છીએ, પણ આંખની મદદથી પ્રકાશ જોઈ શકાય છે? કોઈ વસ્તુ છે, સોરી, પ્રકાશ કે કોઈ વસ્તુને જોઈ શકાય છે? તો તમે અંધારામાં કે વસ્તુને જોઈ શકતા નથી, તો એ માત્ર આંખની મદદથી આપણે વસ્તુ જોઈ શકતા નથી. એના માટે પ્રકાશની હાજરી હોવી પણ આવશ્યક છે. તમે આગળ ભણી ચૂક્યા કે ભાઈ જ્યારે કોઈ વસ્તુમાં ધારો કે અંધારા રૂમની અંદર અથવા તો કે ભાઈ અંધારા રૂમમાં ટોર્ચ પડે, ધારો કે કોઈ વસ્તુ અહીંયા ટેબલ પડેલું છે અને એ ટોર્ચ પડે, જો ટેબલ ઉપર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવશે એટલે કે પ્રકાશ પાડવામાં આવશે, તો એ કિરણ તે વસ્તુની સપાટી એટલે કે ટેબલને અથડાય, તેની સપાટીને અથડાય અને પાછું ફરશે. હવે પાછું ફરેલું કિરણ જ્યારે આપણે આંખમાં પ્રવેશે છે ત્યારે ત્યાં રહેલા વ્યક્તિને આ ટેબલ દેખી શકાય છે, જોઈ શકાય છે. અને આગળ વિશે તમે આગળ ભણી ચૂક્યા છો. તો વસ્તુ ક્યારે જોઈ શકાય? કે જ્યારે કોઈ પ્રકાશ કિરણ તે વસ્તુની સપાટી ઉપર પડે છે અને ત્યાં પડેલું કિરણ વિરુદ્ધ દિશામાં પાછું ફરે અને આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે તે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. જેમ કે બીજું દ્રષ્ટિ કે મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે, તેને લીધે આપણે આસપાસની વસ્તુઓ વિશે જાણકારી મેળવી શકીએ છીએ. પર્વતો, નદી, સરોવર કે પછી તળાવ કે કોઈ પણ વસ્તુ આપણે પ્રકાશ અને આંખના કારણે જોઈ શકીએ છીએ. પદાર્થ પરથી પરાવર્તિત થયેલો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જ તે પદાર્થ જોઈ શકાય છે. પરાવર્તિત થયેલો એટલે કે એની સપાટીને અથડાઈને પાછો ફરે પાછો ફરેલું પ્રકાશનું કિરણ આપણી આંખમાં પ્રવેશે ત્યારે તે પદાર્થને આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન પૂછાય કે દરેક વ્યક્તિ વસ્તુને ક્યારે જોઈ શકાય છે અથવા વસ્તુ ક્યારે જોઈ શકાય છે? તો જ્યારે પ્રકાશનું કિરણ વસ્તુની સપાટી ઉપર પડે છે અને તેની ઉપર પડતો પ્રકાશનું કિરણ ત્યાંથી પરાવર્તિત થઈ અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ. હવે પ્રકાશનું પરાવર્તન એટલે શું? આગળ તમે ભણી ચૂક્યા છો કે સતત અરીસા જેવા અરીસા વડે પ્રકાશના કિરણને પાછા ફરવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? મિત્રો, પ્રકાશનું પરાવર્તન. તમે આગળ અંતર્ગોળ અને બહિર્ગોળ વિશે ધોરણ 7ની અંદર ભણી ચૂક્યા છો કે જ્યારે પ્રકાશનું કિરણ ધારો કે સતત એક અરીસો છે અને એ અરીસાની સપાટી ઉપર પડે છે ત્યારે એ પડતું પ્રકાશનું કિરણ તે અરીસાની સપાટીને અથડાય અને એ જે સપાટી છે એને પાછું ફેરવે છે, એ જે સપાટી એને પાછું ફેરવે મૂકે છે અને પાછું ફરતું જે કિરણ છે, પાછું ફરતું જે કિરણ છે, આ પાછા ફરવાની જે ઘટના છે, ક્રિયા છે, એને જ મિત્રો શું કહેવામાં આવે છે? પ્રકાશનું પરાવર્તન. અને જો પ્રકાશનું પરાવર્તન ન થતું હોય તો કદાચ આપણે વસ્તુ જોઈ શકોત નહીં. તો પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કે ભાઈ સપાટ અને લીસી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થયા પછી તે પરાવર્તિત થાય છે. પરાવર્તિત થવું એટલે કે પાછું ફરવું, તો તેને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. ટૂંકમાં કે ભાઈ ચળકતી સપાટી દ્વારા પ્રકાશના કિરણની પાછા ફરવાની જે ઘટના છે એને શું
કહેવામાં આવે છે પ્રકાશનું પરાવર્તન. આ ચેપ્ટરની અંદર આપણે મુખ્યત્વે પ્રકાશના પરાવર્તનના નિયમો કયા છે, પ્રકાશનું પરાવર્તન એટલે શું, નિયમિત પરાવર્તન એટલે શું, અનિયમિત પરાવર્તન એટલે શું, ગુણક પ્રતિબિંબો એટલે શું, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન, વસ્તુ ક્યારે જોઈ શકાય છે, જ્યારે પ્રકાશની કિરણ તે વસ્તુની સપાટી પર ચડાઈને પાછું ફરે, પાછું ફરતી કિરણ વસ્તુ વ્યક્તિની આંખમાં પ્રવેશે ત્યારે તે વ્યક્તિની તે વસ્તુ જોઈ શકાય છે. બીજો થાય પ્રકાશનું પરાવર્તન એટલે શું, તો કે ભાઈ પરિસા વડે પ્રકાશના કિરણની પાછા ફરવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે, પ્રકાશનું પરાવર્તન. મિત્રો, પ્રકાશનું પરાવર્તન ભણતા પહેલા પરાવર્તિત કિરણ કોની કહેવાય, આપાત કિરણ કોની કહેવાય, લંબ કોની કહેવાય, એના માટે થોડો અભ્યાસ કરવો હોવો જોઈએ. તો આપાત કિરણ કોની કહીશું, પરાવર્તિત કિરણ કોની કહીશું, પરાવર્તિત કિરણ આપાત કોણ, પરાવર્તિત કોણ. તો એના માટેની એક પ્રવૃત્તિ છે કે ભાઈ સૌ પ્રથમ એક સમતલ લઈશું. હવે ધારો કે મેં આ એક સમતલ અરીસો લીધો છે. હવે એ જે સમતલ અરીસો છે એ સમતલ અરીસાની જે આ તરફની જે કિરણની છે એ ચળકતી છે, એટલે કે ચકચકિત સપાટી ધરાવે છે. અહીંયાથી હું એક ટોર્ચ અથવા તો કે એક ટેબલ ઉપર સંજો વચ્ચે સમતલ અરીસો મૂકેલો છે. હવે ટોર્ચની મદદથી અહીંયાથી હું એક કિરણ આપાત કરું છું. આપાત કરું એટલે કે કિરણને પાડું. જે કિરણ ટોર્ચ વડે અરીસાની સપાટી ઉપર પડે છે, આપાત થાય છે, પડવું એટલે કે આપાત થવું, તો એ કિરણને કયું કિરણ કહેવામાં આવે છે, આપાત કિરણ. કયું મિત્રો કિરણ કહેવામાં આવશે, આપાત કિરણ. તો વ્યાખ્યા આપણે શું આપી શકાય કે ભાઈ સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે, અને તે સપાટી પર જે બિંદુએ પડે છે તે બિંદુને શું કહેવામાં આવે છે, આપાત બિંદુ. ધારો કે આપાત કિરણ જે છે એ અરીસાની સપાટી પર જો આ બિંદુએ પડે છે તો એ બિંદુને શું કહેવામાં આવે છે, આપાત બિંદુ. હવે જ્યારે અરીસાની સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે આપાત થયેલું પ્રકાશનું કિરણ અરીસાની સપાટી ચળકતી ચકચકિત છે, પરાવર્તન છે, એટલે કે પાછું ફેંકે છે, અને આ પાછું ફરતું કિરણ કે આપણે આગળ ભણી ચૂક્યા તે મુજબ હંમેશા વિરુદ્ધ દિશામાં હશે. કઈ દિશામાં હશે, વિરુદ્ધ દિશામાં. અને વિરુદ્ધ દિશામાંથી પાછું ફરતું જે કિરણ છે પરાવર્તિત થાય છે, પરાવર્તિત થાય છે, પાછું ફરે છે, અને તેથી તેને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. તો જે સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય તે કિરણને આપાત કિરણ, અને તેની સપાટી પર અથડાઈને પાછું ફરે તે કિરણને શું કહેવામાં આવે છે, પરાવર્તિત કિરણ. આપાત બિંદુ પરથી પરાવર્તક સપાટી પર 90 અંશનો કોણ બનાવતી જો રેખા હોય તો એને આપણે લંબ કહીએ છીએ. તો આપાત કિરણ જે છે તે આપાત કિરણથી તે અરીસાની સપાટી પર અહીંયા આ સપાટી પર આવીને 90 અંશનો કોણ બનાવતી જે રેખા છે એ રેખાને તે સપાટીને શું કહેવામાં આવે છે, લંબ. તો અહીંયા આ જે રેખા છે કે જે આપાત કિરણ અને પરાવર્તિત કિરણને જુદી જુદી પાડતી રેખા છે કે જે અરીસાની સપાટી સાથે કેટલા અંશનો 90 અંશનો કોણ બનાવે છે, 90 અંશનો ખૂણો બનાવે છે, તો એ કોણની જે રેખા છે એને શું કહેવામાં આવે છે, તે સપાટીનો લંબ કહેવામાં આવે છે. મિત્રો, આપણે ભણ્યા કે ભાઈ સપાટી પરથી પરાવર્તન પામતા કિરણને પરાવર્તિત કિરણ કહે છે. તો હવે આપાત કિરણ અને પરાવર્તક કોણને કહેવાય. અરીસાની સપાટી સાથે દોરેલો લંબ એટલે કે જે 90 અંશનો ખૂણો બનાવતી જે રેખા છે એ અને જે આપાત કિરણ છે તેમની વચ્ચેનો જે આ ખૂણો છે તે ખૂણાને શું કહેવામાં આવે છે, આપાત કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો, આપાત કોણ. લંબ અને આપાત કિરણ વચ્ચેના ખૂણા અથવા કોણને આપાત કોણ કહે છે. તે જ રીતે લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. તો આ જે લંબ છે એ અને પરાવર્તિત કિરણ જે છે તેમની વચ્ચેનો જે ખૂણો છે એને પરાવર્તિત કોણ અથવા પરાવર્તિત ખૂણો કહેવામાં આવે છે. તો મિત્રો, આપાત કિરણ એટલે શું, લંબ એટલે શું, આપાત કોણ એટલે શું, પરાવર્તિત કોણ એટલે શું, એના વિશે તમને ખબર પડી હશે. ફરીથી એક વાર કે વસ્તુ જ્યારે અરીસાની સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પડે તેની ઉપર પડતો પ્રકાશનું કિરણ
જ્યારે વિરુદ્ધ દિશામાં પાછું ફરી અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે તે વસ્તુ જોઈ શકીએ છીએ. અને ફરીસા મળે આ પ્રકાશના કિરણને પાછા ફરવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? પ્રકાશનું પરાવર્તન. પર આપાત કિરણ એટલે કે અરીસાની સપાટી ઉપર પડતા કિરણને આપાત કિરણ કહે છે. કે જે બિંદુમાં પડે છે એ બિંદુને આપાત બિંદુ કહેવામાં આવે છે. તે આપાત બિંદુની સાથે અરીસાની સપાટીને જે રેખા દોરેલી છે 90 અંશનો ખૂણો બનાવતી એને આપણે લંબ કહીએ છીએ. અરીસાની સપાટી પરથી પાછું ફરતું જે કિરણ છે એ કિરણને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. લંબ અને આપાત કોણ વચ્ચે કિરણ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને આપાત કોણ કહે છે. અને લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે ખૂણો છે તે ખૂણાને પરાવર્તન કોણ કહેવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થીઓને આ જે મેં કંઈ લખાયું છે એ નોટની અંદર લખી અને તૈયાર કરો.